જસદણમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના લીધે ખેડૂતોની સાથે ઈંટ ઉત્પાદકોને પણ લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેમાં જસદણમાં 30 જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે. જ્યારે જસદણમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લીધે ઈંટ ઉત્પાદકોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. કાચી તૈયાર થઈ ગયેલી ઈંટોનો જથ્થો પડી જતા તેમને 7 દિવસ સુધી ધંધો બંધ રાખવો પડશે. રાજ્ય સરકાર દ્વારા ઈંટ ઉત્પાદકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી. મારો ભૂપતભાઈ લખતરિયા છે. અત્યારે એમ ગણો ને તો જસદણની અંદર 30 ભઠ્ઠા છે. 30 ભઠ્ઠા વાળાને અત્યારે 25,000, 30,000, 40,000, 50,000 સુધી ગળી ગઈ છે બધાને. બધાને ટોટલ ને એટલું નુકસાન. કોઈને પાકલો ઓલા કાસા ભઠ્ઠા હોય એની અંદર હેઠ પાણી ગીરી ગયા, હાવ ભઠ્ઠા જ ઉભા રહી જાય. અત્યારે અંદાજે 50,000 ની એવરેજ તો બધાને ગણી લેવાય. તો તમારી શું માંગણી છે સરકાર પાસે? સરકાર પાસે અમારી માંગણી છે કે કઈ કોઈ સહાય કરે અને એને ઘટતું કઈ આપે તો સારું કહેવાય. આ તો કુદરતી આફત છે. કુદરત ઉપરથી વરસાદ આવે, અમારે ઢાંક્યું અમે બને એટલું ઢાંક્યું હોય, પણ આ ગારાનું હોય એટલે ગળી જ જાય બધું. ફરીથી પાછું એક અઠવાડિયે પાછો ફરી વાર બને, પણ અમારે મજૂરી હોય એ તો બધી ટોટલ જાય જ. ફરી વાર બને તો પાછી મજૂરી તો ફરી વાર દેવાની જ છે.